તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સમાચારો સાથે હું છું ઉમેશ। સમાચારની શરૂઆત કરીએ તો વધુ એક કોવિડ હોસ્પિટલ આગની ઘટના બની છે। ભરૂચના બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલફેર હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં શુક્રવારે મોડી રાત્રે ભયંકર આગ લાગી હતી। આઈસીયુ સહિતના હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં 12 જેટલા દર્દી અને બે સ્ટાફ કર્મી સહિત 16 લોકોનું મૃત્યુ થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે મૃત્યુઆંક વધવાની પૂરી સંભાવનાઓ વર્તાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ભરૂચની જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલી વેલફેર હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેરાત કરવામાં આવી હતી, જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે। હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યુ કરીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી હતી। રાત્રે તેમને શિફ્ટ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। સીએમ વિજય રૂપાણીએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે। તે સિવાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને સમગ્ર મામલે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। તો ભરૂચ ખાતે વધુ એક હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ આગમાં આગ લાગી છે। ભરૂચ અગ્નિકાંડમાં લગભગ 16 જેટલા લોકોનો અત્યાર સુધી મોતનો આંકડો સામે આવ્યો છે। હજી પણ મોતનો આંકડો વધી શકે તેમ છે। ગુજરાત સરકાર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને સ્પેશિયલ ટીમ આ મામલે તપાસ કરશે તેવા મુખ્યમંત્રીએ આદેશ પણ આપ્યા છે। અચાનક આઈસીયુ વોર્ડની અંદર ઓક્સિજન સિલિન્ડરના લીકેજના કારણ આગ લાગી ગઈ અને મોટી હોનારત થઈ છે। આઈસીયુમાં લગભગ 12 પેશન્ટ્સ દાખલ હતા અને 2 નર્સ। આવું અત્યારે પ્રાથમિક જાણકારી મુજબ આ 14 લોકોના મૃત્યુ થયા છે અને બીજા 2 નર્સ અને હજુ શોધખોળ ચાલુ છે। ભરૂચ સિવિલ ખાતે લગભગ 4-5 પેશન્ટ્સે લાવવામાં આવ્યા છે। 4-5 મોટી દુર્ઘટના થઈ છે જેમાં આઈસીયુમાં લગભગ 12 અને 2 નર્સ સહિત લગભગ 14 સ્ટાફના લોકો પ્રાથમિક તબક્કે એવા સમાચાર છે કે 14 લોકોનું મૃત્યુ થયું છે। પ્રશાસન દ્વારા ત્યાં ગાડી જે પ્રકારે મદદ થતી હોય એ પ્રકારે મદદ થઈ રહેલી છે। એમાં આજે રાત્રે 12:30ના અરસામાં 2 આઈસીયુ યુનિટ પૈકીના આઈસીયુ યુનિટ 1માં પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ થવાથી આગ લાગેલ। તાત્કાલિક ફાયર ટેન્ડર કલેક્ટરશ્રી અમે પોતે અને પોલીસ અધિકારીઓ પહોંચી અને હોસ્પિટલના વ્યવસ્થાપન તંત્રએ મહેનત કરી આગ બુઝાવી। પ્રાથમિક અંદાજ મુજબ લગભગ સારવાર હેઠળ રહેલા 12 જેટલા લોકોના મૃત્યુ થવાની સંભાવના છે। હજી તપાસ બધી ચાલુ છે, એક્ઝેક્ટ આંકડો કાલ સુધી ખબર પડી શકે।